સ્ટાર્ટ કરી દીધું છે આપણે મિસ. હા ઓકે આપણે પાઠ 14 લોકશાહીમાં સમાનતા વિશે થોડું ઘણું અગાઉ શીખી લીધું, બરાબર છે? આપણે જોયું કે ભાઈ ભારત દેશ જે છે કેવો દેશ છે, લોકશાહી. લોકશાહી. લોકશાહી, વેરી ગુડ. ભારત જે છે એક લોકશાહી દેશ છે, અને વિશ્વમાં સૌથી વધારેમાં વધારે લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. 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 ભારતની પાસે સૌથી વધારેમાં વધારે મોટી લોકશાહી છે. લોકશાહી એટલે શું? કે 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ જે છે એ ભારત દેશમાં ખૂબ છે, બરાબર? અને આપણા દેશની અંદર જે સંચાલન ચાલે છે, આપણા આખા દેશનો જે વહીવટ ચાલે છે, કોના આધારે ચાલે છે? ભારત બંધારણના આધારે ચાલે છે, બરાબર છે? પછી બધામાં ભારત જ ન આવે બેટા. આપણા દેશનો જે વહીવટ છે, આપણા દેશનું જે સંચાલન છે, એ કોના આધારે ચાલે છે? બંધારણ. બંધારણના આધારે ચાલે છે. કેવી રીતે? તો કે બંધારણની અંદર ઘણા બધા નિયમો લખેલા છે, બરાબર છે? અને કોઈ પણ દેશ હોય કે કોઈ પણ નાનામાં નાની સંસ્થા હોય, કોના આધારે ચાલતી હોય? તો કે નિયમોના આધારે જ ચાલતી હોય. આપણા દેશના નિયમો શેમાં છે? તો બંધારણમાં છે. એટલે આપણા દેશનું સંચાલન અને આપણા દેશનો વહીવટ જે છે એ બંધારણના આધારે થાય છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા કહેવાય. દેશના સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે શું? બંધારણ, બરાબર? દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે બંધારણ કહેવાય. વિશ્વમાં સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ જો હોય તો એ કયા દેશનું છે? તો કે આપણા ભારત દેશનું છે, બરાબર ને? આ બધું જોયું તો કે ભાઈ આપણા દેશની અંદર કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે? તો કે ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા. બધું એટલું વિવિધતા વાળું છે, છતાં પણ સંચાલન જે છે આપણા દેશનું કે જે બંધારણના આધારે થાય છે, એ બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે ભાઈ સંચાલનમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરવી પડે. જો કઈક ખામી રહી ગઈ કે જો કોઈને સમાનતા ન મળી તો થાય હુલ્લડ, બરાબર છે? એટલે ખરેખર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. બધાએ બંધારણ જેને જેને તૈયાર કરેલું છે, ડોક્ટર રાધાકૃષ્ણને, સરોજિની નાયડુ, આ બધા ઘણા બધા નેતાઓ હતા. બધા નેતાઓએ મળી અને આખું જે બંધારણ તૈયાર કરેલું છે એ બંધારણની અંદર એટલી બધી બાબતોનું ધ્યાન રાખ્યું છે કે નાનામાં નાની બાબત જે છે એને આવરી લીધેલી છે. કે એનાથી કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની જાતને અલગ ફીલ ન કરે, એટલે કે હું અલગ છું, આ લોકો મને આ ગ્રુપ થી અલગ રાખે છે, મને આ દેશ થી અલગ ગણવામાં આવે છે, એવું એને ફીલ ન થાય. એને બધાને સાથે રાખવામાં આવે, દરેકે દરેક વ્યક્તિને, દેશની દરેક વ્યક્તિને એક સાથે રાખવામાં આવે એવી રીતે બંધારણ જે છે એની રચના કરવામાં આવી છે. હવે આપણા સમાનતા જે છે એ સમાનતા વિશે જે છે આપણને કીધેલું છે, બરાબર છે? કે સમાનતા એટલે શું? તો ભાઈ ભારતના બંધારણમાં બધાને સમાન તક આપવાનું કીધું છે. સમાનતા એટલે શું થાય? તો કે સૌ સમાન અને સૌને સન્માન. બધા એક સમાન છે અને બધાને એક સરખું સન્માન આપવાનું છે, બરાબર? એટલે ઘણી બધી એવી સમાનતાની બાબતે પણ આપણા બંધારણની અંદર લખાણ કરેલું છે કે જેથી કરીને દેશની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે અસમાનતા ઉભી થાય નહીં. દેશમાં દરેકે દરેક વ્યક્તિને, પછી એ ઊંચા હોય, નીચા હોય, કોઈ પ્રકારના ભેદભાવ નહીં. ગરીબ હોય, અમીર હોય, કોઈ પ્રકારના ભેદભાવ નહીં. કોઈ પણ ભાષા બોલતો હોય, ભેદભાવ નહીં. કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પ્રકારનો ભેદભાવ નહીં. કોઈ પણ પ્રકારની જાતિ નો હોય, ભેદભાવ નહીં. કોઈ પણ લિંગ હોય, પુલ્લિંગ હોય, એટલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં. અભણ હોય કે ભણેલો હોય, કોઈ પ્રકારનો ભેદભાવ બંધારણની દ્રષ્ટિથી કરવામાં આવ્યો નથી.
આ વચ્ચે ત્યારબાદ આપણે આ સરસ મજાનું ઉદાહરણ એ જોયું હતું કે તે સમાનતા અને ન્યાયમાં ફેર શું છે. બંનેમાં ફેર છે, સમાનતામાં ફેર છે અને ન્યાયમાં ફેર છે. સમાનતા એટલે શું કે આપણને સરકારે ત્રણેયને બધી વસ્તુ સરખી જ આપેલી છે, ત્રણેયને એક સ્ટેબલ સરખા આપેલા છે, એને સરકારે કોઈની સાથે અસમાનતા નથી કરી, એને ત્રણેયને સમાન જ રાખ્યા છે. બરાબર છે, નાનો છે એને એક જ આપ્યું છે, મોટો છે વચલો છે એને એક જ આપ્યું છે, મોટો છે એને એક જ આપ્યું છે. અવાજ આવે છે ને બધાને મારો? તો ત્રણેયને એક સરખું જ આપ્યું છે. પણ વાત ન્યાયની આવે છે ત્યારે શું હોય છે કે ભાઈ જે મોટો વ્યક્તિ છે એને તો ટેબલ ની જરૂર જ નથી, છતાંય તે સમાનતા મેળવવા માટે એને ટેબલ આપવામાં આવ્યું છે. એને તો ખરેખર ટેબલ ની જરૂર જ નથી, પણ ટેબલ ની જરૂર કોને છે? સૌથી નાના ને ટેબલ ની જરૂર છે. તો પેલા મોટા વ્યક્તિ એ શું વિચાર્યું કે ભાઈ હું તો જો નીચે ઉભો રહીને હું તો સરસ મજાની મેચ જોઈ જ શકવાનો છું, તો હું શું કરીશ કે પેલો જે નાનો વ્યક્તિ છે એને મારું ટેબલ આપી દઈશ, તો એ સરળતાથી મેચ જોઈ શકશો, તમે ત્રણેય શાંતિથી સરળતાથી મેચ જોઈ શકશો. બરાબર છે, એટલે એને ન્યાય કર્યો કે મારું ટેબલ હું એને આપી દઈશ તો એ પણ સરળતાથી મેચ જોઈ શકશે. બરાબર છે, એટલે આ જે છે એ ન્યાય હતો અને સમાનતામાં ફેર હોય છે. સરકારે તો આપણને બધું જ આપેલું છે, પણ આપણે એનો ઉપયોગ ક્યારે કરવો, કોને આપવું, એ બધું આપણા આધાર પર હોય છે. ત્યારબાદ આપણે મતાધિકારમાં સમાનતા વિશે પણ જોયું હતું. બરાબર ને, કે આપણે જોયું કે બંધારણમાં દરેકે દરેકને સમાનતા આપવામાં આવે છે. અને લોકશાહીનો અર્થ શું થાય છે? તો કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના કોના વડે થાય છે? તો કે મતદાનથી જ. મતદાન થાય તો જ લોકશાહી સરકાર છે જેની રચના કરી શકાય, સિવાય ન કરી શકાય. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયત થી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. અને કોણ મતદાન કરી શકે? તમે કરી શકો ક્યારેક એવું બને કે તમે મતદાન ન કરી શકો, તો એવું ક્યારે બને? ખૂબ સરસ. મતદાર યાદીમાં તમારું નામ નોંધાયેલું ન હોય તો તમે મત આપી શકો નહીં. અને મતદાર યાદીમાં તમારું નામ નોંધાવવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. તમે તરત જ ચૂંટણી કાર્ડ કઢાવી રાખવાનું. જેવું તમારું 18મું વર્ષ બેસ્યું અથવા તો 18મું વર્ષ પૂરું થયું, તરત તમારે ચૂંટણી કાર્ડ ની પ્રોસેસ શરૂ જ કરી દેવાનું. બરાબર છે, એટલે તમે મતદાન કરી શકો. મતદાન કરવાની મજા આવે. કેવાય ને કે તમારું પહેલું મતદાન હોય 18 વર્ષની ઉંમરે, એટલે એ બધી કેવાય ને આપણી એક યાદી કેવાય. એટલે તમારે 18 વર્ષ થઈ જાય ને એટલે ચૂંટણી કાર્ડ ની પ્રોસેસ તો શરૂ કરી જ દેવાય. કરી દેશો ને બધા? અમે પછી એ ચૂંટણી કાર્ડ છે ને તમારી ઓળખ થઈ ગઈ કેવાય, એટલે બીજી ઘણી બધી જગ્યાએ ચૂંટણી કાર્ડ જે છે બહુ જ કામ. બરાબર, આપણા બંધારણ ની અંદર કઈ કઈ બાબતમાં સમાનતા આપવામાં આવેલી છે? તો કે ભાઈ ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ કોઈ પણ, બધાને એક સમાન નિયમ જ લાગુ પડે. બંધારણમાં જે નિયમ હોય બધાને એક સમાન જ લાગુ પડે, એવું નહીં ભાઈ. અંબાણી છે ભાઈ, અંબાણીના નિયમ નહીં ભાઈ. આપણે અંબાણી તો એટલો રૂપિયા વાળો છે, કરોડપતિ છે, અબજોપતિ છે, અંબાણીને આ નિયમ નહીં હોય. અંબાણીને આ નિયમ લાગુ પડશે, એને કાંઈ નહીં કરવામાં આવે, એવું નહીં. બરાબર છે, એની માટે એ જ નિયમ લાગુ પડે જે એક રસ્તાના ભિખારી હોય એની માટે જે લાગુ પડતો હોય, એ જ નિયમ અંબાણી માટે લાગુ પડે. બરાબર છે, બંધારણની અંદર બધાને સમાન જ રાખવામાં આવ્યા છે. બંધારણમાં કોઈને ઉચ્ચ નીચ ગણવામાં આવ્યા નથી.
ઘણી વખત એવું બને કે ભાઈ કોઈ નાના નાના ગામડાઓને માં હોય ને તો અમુક લોકો જે ઊંચા હોદ્દા વાળા હોય ને એ લોકોને એની સરકાર બનાવતી હોય, એની સરકાર બનાવીને તે લોકો શું કરે, તાપ ધમકી આપે કે અમને જ મત આપજો, અમને મત નહીં આપો તો અમે આમ કરશો ને તેમ કરશો ને ધમકી આપે, ગામમાં બધા લોકોને જઈને ધમકીઓ આપી આપે કે આ વખતે મત તો તમારે અમને જ આપવાનો છે, બરાબર એવી ધમકીઓ જઈને આપી આવે, અને તમે અમને મત નહીં આપો તો અમે આમ કરશું અમે તેમ કરશું ને એવા એવા ધમકીઓ આપે, એટલે બીજા ત્યાંના લોકો જે છે શું દબાઈ જાય, અને પછી પરાણે એને ન આપવો હોય છતાં એને મત આપવો પડે, અને ઉલટાનું જે સારું કરવાનું હોય એની બદલે ગામનું ખરાબ કરવું, ઉલટાના ગામના લોકો પર વધારે હુકુમત ચલાવતા. તો આમાં શું કહેવામાં આવ્યું છે કે ક્યારે થાય તો બીમાનું કે ગભરાવાની જરૂર નથી, તમારે જાગૃત થવાની જરૂર છે અને કમ્પ્લેન લખાવી દેવાની જરૂર છે, બરાબર છે, તમે ડરશો તો વધારે ડરાવશો, આવે છે બાળ મજૂરી. તો આપણે બાળ મજૂરી વિશે જોયું હતું કે ભાઈ સમાનતા અંગે છે ને બંધારણમાં ઘણી બધી એવી માર્ગદર્શન જે છે આપણને આપવામાં આવ્યું છે, આમ છતાં ઘણી જગ્યાએ અસમાનતા જોવા મળે છે, ઘણા છે ને નિયમોનું પાલન નથી કરતા, તો શું થાય કે પછી એની ઉપર દંડ થાય બીજું કઈ ન થાય, પણ ઘણા એવા છે કે જે આગળ અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં મુખ્ય કારણ હોય ને તો એ છે બાળ મજૂરી, કે બાળ મજૂરી છે જેને શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ કરે છે, શેનો ભંગ કરે છે, શિક્ષણ મેળવવાના અધિકારનો, કારણ કે બાળકને મજૂરીમાં મોકલી દેવામાં આવે તો બાળક શિક્ષણ નથી મેળવી શકતું, એ શિક્ષણ નથી મેળવી શકતું એટલે એના એના એનો જે અધિકાર છે શિક્ષણ મેળવવાનો એનો ભંગ કરવામાં આવે છે, એને ઘણી ઈચ્છા હોય કે હું શિક્ષણ, હું પણ બીજા બધા છોકરાઓની જેમ બેગ લઈને સ્કૂલે જાઉં, પણ એની મજબૂરી એવી હોય છે કે મજૂરી કરે છે, પણ હવે એવું નથી હોતું, હવે બાળકોને દરેક પ્રકારની મફત શિક્ષણની વ્યવસ્થા સરકારે કરી દીધેલી છે, સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરી દીધેલી છે, બધી જ વ્યવસ્થા સરકાર કરી દે છે, બરાબર છે, એટલે એક નિયમ છે કે 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકને જો મજૂરી રાખ્યો હોય તો એ કાયદાનો ભંગ થયો કહેવાય છે, એટલે જો એવું કરે તો એને ઉપર ગુનો દાખલ થાય છે, બાળકોને શાળામાં ભણવા જવાનું હોય એ ઉંમરે તેઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે એ એક પ્રકારનો ગુનો છે, બરાબર એ આપણે જોયું. હવે આપણે આવ્યા હતા શ્રમ અને મહેનતાણ, બરાબર છે, આપણે ક્યાં પહોંચ્યા હતા તો કે શ્રમ અને મહેનતાણ. શ્રમ એટલે કોઈને ખબર છે શ્રમ એટલે શું થાય? શ્રમ નો અર્થ કોઈને ખબર છે? મહેનત. વેરી ગુડ, શ્રમ એટલે મહેનત થાય, ખૂબ સરસ. અને મહેનતાણું એટલે ખૂબ મહેનત કરવા વાળો મહેનતાણું. નહીં, જો શ્રમ એટલે કે મહેનત છે, બરાબર, મેં મહેનત કરી, મેં કામ કર્યું અને મને મહેનતાણું મળ્યું, તો મહેનતાણું એટલે એનો પગાર, એનો જે પગાર છે, એની જે સેલરી છે, પગાર છે, એને મહેનતાણું કહેવામાં આવે, મહેનત કરી અને જે આપણને મહેનતાણું મળે છે એ મહેનતાણું એટલે પગાર થયો કહેવાય, બરાબર ને. એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાની મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે, એક જ સરખું કામ હોય પુરુષ હોય કે મહિલા હોય બંને એક જ સરખું કામ કરતા હોય છતાંય પુરુષોને વધારે પગાર આપવામાં આવે અને મહિલાઓને છે ને ઓછો પગાર આપવામાં આવે, એક જ સરખું કામ કર્યું હોય છતાંય બંનેની મજૂરી જે ચૂકવવાની આવે ત્યારે મજૂરી આપવામાં આવે ને ત્યારે મજૂરીમાં ભેદભાવ કરવામાં આવે છે, ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે,
અને લોકોને મજૂરી ઓછી આપવી પડે ને તો એ લોકો શું કરે, કોઈ મોટા લોકો હોય તેને વધારે મજૂરી આપવી પડે, લોકોને ઘર ચલાવવાનું, બાળકોને તો શું કાંઈ ન હોય, એટલે બાળકોને તો ઓછી મજૂરી આપે તો એ બાળક તો રાજી થઈ જવાનું છે. એટલે બાળકોની પાસે ટસડાવી ટસડાવીને બિચારા પાસે કામ કરાવડાવી લે નાના બાળકો પાસે, અને મજૂરી જે છે સાવ ઓછી આપે, અને બાળકને તો શું એવી કઈ ખબર ન પડતી હોય એટલે એ તો એટલામાં રાજી થઈ જાય. એટલે એની પાસે કામ એટલું જ કરાવી લે અને સાવ ઓછું મહેનતાણું આપે. કેટલાક કામ દિવ્યાંગ પાસે કરાવી લેતા હોય છે. દિવ્યાંગ એટલે ખબર છે ને? દિવ્યાંગ એટલે અંધ હોય કે અપંગ હોય. હા મિસ, ખોટ પાપડ વાળા. હા, તો એવા લોકો પાસે કામ કરાવી લે તો એ લોકો તો બિચારા મજબૂર હોય કામ કરવા, એને તો બીજે કઈ કામ ન મળતું હોય, તો એવા લોકો પાસે એનું કામ પડાવી લે અને સાવ ઓછું મહેનતાણું, ખૂબ જ ઓછું મહેનતાણું આપે. તેમને આ કામનું મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવે છે. આવા જે દિવ્યાંગ લોકો છે એ વ્યક્તિઓનું શોષણ ન થાય, બિચારાઓનું શોષણ ન થાય એટલા માટે સરકારે નક્કી કર્યું કે દિવ્યાંગ લોકોના એટલે બધા લોકો શોષણ કરી લે છે ને, એટલે દિવ્યાંગ લોકોને તમે એવી તાલીમ આપો, એવી તાલીમ આપો કે લોકો ખૂબ જ આગળ વધે, પોતાનો પગભર થાય. એટલે દિવ્યાંગ લોકો માટે તાલીમ આપવાની શરૂ કરવામાં આવી, સરકાર દ્વારા અલગ અનેક પ્રકારની અલગ અલગ યોજનાઓ જે છે એ નક્કી કરવામાં આવે છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે. આપણી આજુબાજુ કોઈ એવા દિવ્યાંગ લોકો રહેતા હોય તો આપણે એને સહકાર આપવો જોઈએ, આપણે એને સપોર્ટ કરવો જોઈએ. બરાબર છે, એની જાતે એવી રીતે નથી થયા, એને કુદરતી એવું એને મળ્યું છે, એને કુદરત તરફથી એવી મળી છે ભેટ. બરાબર છે કે એની આવી પરિસ્થિતિ છે, તો આપણે એને, આપણે સાજા સારા છીએ તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ. બરાબર, નહીં કે મજાક ઉડાવવી જોઈએ કે ન એને શોષણ ન કરવું જોઈએ. દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ અન્યાય છે. બરાબર છે, દિવ્યાંગોને કે સ્ત્રીઓ નાના બાળકોને કામ એક સરખું જ કરાવડાવી લેવાનું, અને છતાંય પુરુષોને કે કોઈ પણ બીજાને વધારે પૈસા આપવાના, અને આ સ્ત્રીઓ દિવ્યાંગો અને નાના બાળકોને સાવ ઓછા પૈસા એટલા જ કામ આપવાના, એ એક પ્રકારનો અન્યાય છે. આ હતો શ્રમ અને મહેનતાણું. હવે આવે છે લોકશાહીમાં સમાનતા. લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. કોને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે લોકશાહી દેશમાં? સમાનતાને. બરાબર છે, તો કે લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. દરેકે દરેકને સમાનતાનો અધિકાર મળવો જ જોઈએ. શું કામ ન મળે? દરેક દેશનો નાગરિક છે. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. બરાબર છે, આપણે જો કોઈને સન્માન આપીશું તો આપણને સામું સન્માન મળશે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. બંધારણમાં પણ કીધું છે કે સમાનતા જે છે એ કેટલી મહત્વની છે. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. આપણે કોઈકને જોઈએ ને આપણને દયા આવે, અરે રો બિચારાની કેવી હાલત છે, અરે રો બિચારાને કેવું છે, એવું આપણે જોઈએ ને આપણને એની ઉપર દયાનો ભાવ જાગે, ત્યારે સમજે જોવાનું કે અહીંયા સમાનતા થઈ નથી, અસમાનતા થઈ ને એટલા માટે જે ગરીબ છે અને આમ છે. આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ ને તે અંગે આપણે વિચારવાનું છે. આપણે શું કરી શકો? સરકાર જો એનાથી થતી બધી જ મહેનત કરે છે. બરાબર છે, આપણે ક્યાંક કરી શકીએ? આપણે જાતે શું કરશું એ આપણે વિચારવાનું છે. તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ને ત્યાં ત્યાં આપણે જ પ્રયત્ન કરી શકશું તો ત્યાં આપણે સમાનતા લાવી શકું. હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ. મારે શું, હું કઈ આમાં ન કરી શકું, આ તો બધું સરકાર કરે, આપણે શું લેવાથી. જો એવું કરશું
સરકાર તો 130 કરોડ આપણો દેશ છે એના નાગરિકો છે, 130 કરોડ થી પણ વધારે. તો 130 કરોડ નું એક એક પર્સનલી સરકાર ધ્યાન રાખવાનું છે, બરાબર છે? એટલે આપણે ખાલી આપણે આજુબાજુવાળાનું ધ્યાન રાખે ને તેમ દરેક દરેક દેશના લોકો આજુબાજુવાળાનું ધ્યાન રાખે ને એકબીજા, તો કોઈ વ્યક્તિ બાકી નહીં છે, બરાબર છે? એટલે એવી રીતે જે છે એ વિચારવું જોઈએ. હું કઈ ન કરી શકું એવા વિચારો મનમાં લાવવા જોઈએ નહીં, એની માટે આપણે પહેલ કરવાની જરૂર છે. સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે આપણે કહી શકીએ. જો આપણે જ સ્વચ્છતા રાખીશું ને તો આપણે સામે વાળાને કહી શકશું ભાઈ અહીંયા કચરો નહીં ફેંકતો, હા આપણે જ કચરો ફેંકેલો હોય ને બીજો કચરો ફેંકે ને આપણે કહીએ કે ભાઈ તું અહીંયા કચરો ફેંક માર, તો ઓલા આપણને સામો કે પેલા તો તારો કચરો ઉપાડ પછી હું મારો ઉપાડીશ, બરાબર છે? તો એવું બને. એટલે આપણે જે વસ્તુનું કે જે નિયમનું આપણે પાલન કરશું ને એવું આપણે નિયમનું પાલન કરાવડાવી શકશું, બરાબર? એવું જ સમાનતા માટે છે કે આપણે કોઈકને સમાન ગણશું ને તો કોઈક આપણને સમાન ગણશે. અહીં કેટલીક વિગત આપવામાં આવી છે, આ વિગતને આધારે આપ સમાનતા અંગે શું કરી શકો કરો. મહિલાને ઓછી મજૂરી આપે તો આપણે શું કરી શકીએ? અવાજ આવે છે બધાને? મહિલાઓને ઓછી મજૂરી આપે તો આપણે શું કરી શકીએ? ચલો બધા અલગ અલગ જવાબ આપશે કારણ કે બધાના વિચાર અલગ અલગ હોય. કયો તો એક એવી જગ્યા છે કે ચલો આપણે કડિયા કામ જ જોઈએ, કડિયા કામ શરૂ છે એમાં પુરુષો અને સ્ત્રીઓ બંને કામો કરે છે. પુરુષોને વધારે આપ્યું મહેનતાણું, સ્ત્રીઓને ઓછું આપ્યું. તો આપણે જોયું કે ભાઈ મહિલાઓને ઓછું મહેનતાણું આપ્યું છે તો આપણે શું કરશું? આપણે જે મહેનતાણું આપવા વાળા છે એને આપણે કહીશું કે બંનેને એક સરખું મહેનતાણું આપવા આપણે કહીશું, બરાબર છે? આપણે શું કરી શકીએ? તો આપણે પુરુષ અને મહિલા બંનેને એક સમાન મજૂરી આપવા માટે કહીશું, બરાબર ને? જે વ્યક્તિનું આર્થિક શોષણ થાય, બરાબર છે? વ્યક્તિ જે છે એનું આર્થિક શોષણ થાય તો આપણે જે છે શું કરશું? આર્થિક રીતે વ્યક્તિનું શોષણ થતું હોય બોલો. કેશે કોઈ આપણે આર્થિક શોષણ થતું અટકાવી શકીએ, અથવા તો આપણે શું કરીએ કે ભાઈ આપણું જે ગુજરાત રાજ્ય છે, બરાબર છે, એના લઘુત્તમ વેતન એટલે કે ઓછામાં ઓછું વેતનની ધારા છે એના મુજબ જે નોકરી આપે છે એવા શ્રમિકને મહેનતાણું આપવું જ જોઈએ. જે નોકરી આપતા હોય એને મહેનતાણું તો આપવાનું છે. હું કોઈને મારે નીચે નોકરી રાખું તો મારે એને પગાર તો આપવો જ પડે. આ માટે આપણે એ વેતન ધારા મુજબ શ્રમિક જે હોય છે એને પગાર આપવા માટે જણાવવું જોઈએ કે ભાઈ અમને પગાર આપો, બરાબર છે? એ લોકો કે આપણે એને પગાર આપવો જ જોઈએ. જો તે શ્રમિકને વ્યાજબી પગાર આપવામાં ન આવે અથવા તો જે નોકરીદાતા છે એ પગાર ન આપે તો એની ઉપર કાયદાનો ભંગ કર્યાના શિક્ષણાત્મક પગલા જે છે એ કરવામાં આવે છે. કાયદા ભંગ કર્યાના શિક્ષણાત્મક પગલા જે છે એની ઉપર કરવામાં આવે છે. બાળમજૂરી જોવા મળે તો આપણે શું કરશું? 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને જો કામ કરાવવા માટે નોકરી રાખી શકાય નહીં, આપણને ખબર જ છે. તો આ જોગવાઈના ભંગ કરવા બદલ જે નોકરી આપનાર માણસ છે એની વિરુદ્ધ આપણે શું કરશું? પગલા લેશું, આપણે એને સજા આપી શકીએ. બાળકને
બાળ મજૂરી કરવી તો ગુનો છે. આપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માને ના કરી શકીએ નહીં. આપણે બાળ મજૂર જે હોય છે એને આપણે શું કરશું, એ નોકરીમાંથી છોડાવી દેશું અને એને શાળામાં ભણવા માટે મૂકી દેશું. દિવ્યાંગ લોકો જે છે એની બસની સીટ ઉપર કોઈ વ્યક્તિ બેઠું હોય તો આપણે શું કરશું, તો કે ભાઈ દિવ્યાંગ લોકોની જે સીટ છે એની ઉપર જે બેઠેલો વ્યક્તિ છે એનું આપણે ધ્યાન દોરવાનું કે ભાઈ સીટ જે છે તમે કોની સીટમાં બેસ્યા છો. ભાઈ સીટ જે છે દિવ્યાંગ મુસાફર માટેની સીટ છે ને અનામત રાખેલી છે કે અહીંયા કોઈ બેસવાનું, તેથી તેને દિવ્યાંગને બેસવા માટે સીટ ખાલી કરાવી જોઈએ. એટલે આપણે શું કરવાની કે સીટ ખાલી કરાવવાની, અને જો તે સીટ ખાલી ન કરે તો આપણે કંડક્ટરને કે ડ્રાઈવરને કે કોઈ પણ ફરિયાદ કરી અને સીટ ખાલી કરાવડાવી જે દિવ્યાંગ વ્યક્તિ છે એને બેસાડી દેવા જોઈએ. બરાબર ને? હવે એક છે ને અસમાનતા એક પડકાર છે, તેની માટે એક નાનું એવું આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે એક નાનું એવું ગામ હતું, ગામમાં પાણીના બે જ કુવા હતા, એક નાનું એવું ગામ અને પાણીના ખાલી બે જ કુવા. આખું ગામમાં બે જ કુવામાંથી દરેક પ્રકારનું પીવાનું કે વાપરવાનું બધું જ પાણી બે જ કુવામાંથી ભરવાનું. એટલે આ લોકોના ગામના લોકોએ શું કર્યું કે આખું ગામ બે ભાગમાં પાણી ભરે. સમય પસાર થતો ગયો, ગામના એક કુવામાંથી પાણી ખાલી થઈ ગયું. એ લોકોએ શું કર્યું હતું, આખું ગામ હતું એમાં બે જ કુવા હતા ને એટલે બે કુવાના ભાગ પાડી દીધા હતા કે ભાઈ આ એક કુવાનું પાણી છે ને એટલા વિસ્તારમાંથી જ લોકો ભરશે, બીજો જે કુવો છે ને એનું પાણી એટલા વિસ્તારમાંથી જ લોકો ભરશે, એવી રીતે ભાગ પાડી દીધા હતા. સમય પસાર થયો ને એમ એક કુવાનું પાણી જે છે ને સાવ ખાલી થઈ ગયું. હવે બીજા કુવાનું પાણી હતું તે અડધા ગામના લોકો જે છે ને પાણી ભરવાની અગવડ પડવા લાગે ને, જે કુવાનું પાણી ખાલી થઈ ગયું હતું ને જેટલા વિસ્તારના લોકો એ કુવામાંથી પાણી ભરતા હતા એ બધાને અગવડતા પડવા લાગે. એ લોકો કેવી રીતે પાણી ભરે, એ લોકોને અગવડતા ઉભી થવા લાગી. કુવામાંથી પાણી ખાલી થઈ જશે એવો જે બીજી સાઈડના વિસ્તારના લોકો જેના કુવામાં પાણી હતું ને એ લોકોને ડર લાગવા લાગ્યો કે ભાઈ આ લોકો અમારા કુવામાંથી જો પાણી ભરવા આવશે તો અમારા કુવાનું પાણી ખાલી થઈ જશે. એ લોકોને એવો ડર લાગવા લાગ્યો. એટલે એ લોકો શું કરતા હતા કે બીજા વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિને આ વિસ્તારમાં આવીને પાણી ભરવા દેતા નહીં. તો આ શું કેવાય, સમાનતા કેવાય કે અસમાનતા કેવાય? પાણી વગરના રહી જાય, અહીંયા તો સરસ મજાનો કુવો ભરેલો છે છતાં એને ભરવા નથી દેતા પાણી. બરાબર છે? તો એ એક અસમાનતા કહેવાય. જેમ કે કેટલીક વખત ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા, મંદિર કે મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે, આવી બાબતો સમાનતા સામે પડકાર છે. આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. ક્યારેક પૂછો જો કોઈ વરઘોડો કાઢ્યો હોય કે મંદિર કે મસ્જિદની અંદર લાઉડસ્પીકર વાગતા હોય તો વિવાદ ઉભો કરે, પછી પોતાના લગ્નમાં બાળકના લગ્નમાં અથવા પોતાના લગ્નમાં વરઘોડા કાઢે તો પછી એ સમાનતા ન કહેવાય. તો એવા પ્રકારના સંજોગો હોય તેમાં શાંતિ જાળવવી જોઈએ અને સમાનતાના ભાવ લાવીને સાથે કામ કરવું જોઈએ. સમાજની અંદર સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા બધ પ્રયત્ન કરવામાં આવે છે. સરકાર ખૂબ પ્રયત્ન કરે છે કે દરેક લોકોને સમાન અધિકાર મળે, દરેક લોકો વચ્ચે સમાનતા રહે. તો આપણે પણ થોડોક એમાં મહેનત કરી અને આપણે પણ બધાને સમાન માનવા જોઈએ. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે? બંધારણે આપ્યો છે. બંધારણે દરેકે દરેક લોકોને સમાનતાનો અધિકાર આપ્યો છે. દરેકે એક સમાન રીતે રહેવાનું છે. બરાબર છે? કોઈ ઊંચ નીચનો કોઈ પ્રકારનો ભેદભાવ કર્યા વગર દરેકે સમાન રીતે રહેવાનું છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે આપણે જાગૃત થવું જ પડશે. બરાબર છે? કદાચ આપણી સાથે કોઈ અસમાનતા કરતું હોય તો આપણે જાગૃત થવાનું છે. આપણે ભણેલા ગણેલા છીએ, આપણે એજ્યુકેટેડ છીએ, આપણે સામો અવાજ ઉઠાવી શકે તો મારી સાથે શેનો અસમાનતા કરી શકે છે. આપણે બંધારણની અંદર જે નિયમ છે નિયમનો કોઈ ખોટી રીતે ઉપયોગ કરતો હોય તો આપણે એને કહી શકીએ, આપણે એની સામે કાનૂની પગલાં લઈ શકીએ કે તું અમને શેનો ભાઈ ના પાડી શકે. બરાબર છે? આપણે ભણેલા ગણેલા છીએ, આપણામાં તાકાત છે. સામેવાળા વ્યક્તિ જો આપણી સાથે ખોટું કરતો હોય તો નિયમોનો ભંગ કરીને જો આપણી સાથે ખોટું કરતો હોય તો આપણે એને સામો અવાજ અને સામો પડકાર આપણે
આપી શકીએ. બરાબર છે, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ખરેખર આ પાઠની અંદર ઘણું બધું સમજવાનું હતું. આપણા દેશની અંદર જે સમાનતા છે, એ સમાનતા વિશે ઘણી વખત આપણને ખબર નહોતી, એ આપણને આ પાઠની અંદરથી પડી છે. બરાબર, મજા આવી બધાને આ પાઠમાં? કે સુઈ ગયા તા? તો કઈ ન સમજાય એવું કરું પાઠ ની અંદર, કઈ ન સમજાણું હોય એવું કરું? છે એવું કઈ કે જે ન સમજાણું હોય ભાઈ? મેનીસ. ઓકે સારું, ચલો તમને હું સ્વાધ્યાય છે ને પછી મોકલી દઉં.